બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે પોણા આઠ વાગે ઉપડે છે આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો રસ્તામાં આવતો ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી મારો અનુભવ છે કે મારે જે દિવસે બહાર ગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગ વાળા અવશ્ય આવતા હોય છે મેં રિક્ષા ચાલકને ઉતાવળથી વીસની નોટ આપી અને ગભરાયેલા આવા પાંચ રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું રિક્ષા ચાલકે આમ મને ઘાંઘો થયેલો જાણી લાગ જોઈને સોગઠી મારી એના પાસે લાંબા સમયથી હશે એવી પાંચ રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો માથા બહારે ભાડૂત ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા પણ જાતની લાયકાત વગરનો જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો લખતર સ્ટેશનથી બુટ પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બૂટને જાતે પોલિશ કરતા હતા આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું તમે તમારા પોલિશ કરો છો ત્યારે રમુજી સ્વભાવના લિંકન બોલ્યા તમે બીજાના બૂટને પોલિશ કરો છો હું લિંકન જેટલો મહાન નથી છતાં મારા બૂટને જાતે પોલિશ કરું છું હજુ કલાક પહેલા જ બૂટ પોલિશ કર્યા હતા છતાં ફરીથી આપ્યા બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકિત થવા જોઈએ પોલીશવાળાએ કહ્યું સાહેબ તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી છતાં મોઢું જોવું જ હોય તો રેલવે અરીસા રાખ્યા છે બૂટમાં મોઢું દેખાશે નહીં માટે તમે કહો તો પોલીશ કરું મારે ફાટેલી નોટ વટાવવી હતી એટલે હું ગમ ખાઈ ગયો એ પોલિશ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી એણે નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું સાહેબ આ નોટ ફાટેલી છે બીજી આપો મારું હૃદય ધબકારો ચૂકી ગયો અને મારે પાંચનો સિક્કો આપવો પડ્યો મારા માટે દુકાળમાં અધિક માંસ જેવું થયું વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું ખાતો નથી છતાં દસ રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો એણે દાળમાં ડુંગળી ટામેટા કોથમીર મસાલો લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી સાથે પૂંઠાની ચમચી પણ આપી કિસ્સામાંથી એક નવી પાંચની નોટ કાઢી ત્યારબાદ તેમાં ફાટેલી પાંચની નોટ મૂકીને દસ રૂપિયા આપ્યા દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો બસ બીજી નોટ આપો કેમ ભાઈ આ નોટ સાચી નથી સાચી છે પણ સાજી નથી ફાટેલી છે મે લીધી ત્યારે ફાટેલી જ હતી તમારે ન લેવી જોઈએ ધંધાનો ટાઈમ ખરાબ કરો માં બીજી નોટ આપો અંતે મારે બીજી નોટ આપવી પડી ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી રાત્રે સવા દસ વાગે અમદાવાદ આવ્યું જોકે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું અમારી ટ્રેન અમદાવાદ આવી હતી કાલુપુર રેલવે સ્ટેશન એક ઘણા સ્ટોલ છે પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે મેં પ્લેટફોર્મ પર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા જો સાચા હૃદયથી શોધખોળ આદરો તો સફળતા મળે જ છે મને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો કરતા પણ ઘણી નાની દેખાતી હતી આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાથી મેં પાંચ રૂપિયાના ભજીયા જોખાવ્યા એણે વારંવાર તળવાથી પીળામાંથી મરુન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયા પાણીમાં બનાવેલી ચટણી પણ આપી મેલી હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેંસલો સંભળાવ્યો ચાલે આ રીતે મેં આણંદમાં દૂધ પીધું વડોદરાનો ચેવડો ખાધો સુરતમાં ઘારીનો ટેસ્ટ કર્યો કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના અઢી વાગ્યા છતાં જાગતો હતો બોર્ડની પરીક્ષામાં વારંવાર નપાસ થતો ઠોઠ નિશાળ્યો જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો મે રાત્રે ચાર વાગે દસ રૂપિયાના ચીકુ લીધા એને કાગળની હોડી જેવા પડીકામાં સાત ચીકુ આપ્યા મેં એને પાંચ રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી ચીકુવાળી અડધી ઊંઘમાં હતી છતાં ફાટેલી નોટ જોઈને બોલી ય નહી ચલેગી દૂસરી નોટ દીજે પાંચ રૂપિયા માટે લાખ રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે દસ રૂપિયા જ છે એટલે એણે કાગળની હોડીમાંથી ચાર ચીકુ પાછા લઈ લીધા મને ત્રણ ચીકુ અને મારી ફાટેલી બેટ્સમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું ઓશિયાળા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે ખોટા પાંચ રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જતા મે 55 રૂપિયા બગાડ્યા બહાર નું ખાવાની ટેવ ન હોવા છતાં આચર કુચર ઝાપટીને પેટ બગાડ્યું આખી રાત જાગીને ઊંઘ બગાડી કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવી તેવું નક્કી કરીને હું પરોઢીએ 5 વાગે આડા પડખે થયો હું સવારે પોણા આઠ વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતર્યો ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે એક ભિક્ષુક બેઠો હતો મેં પનોતી જેવી પાંચની નોટ એના પાથરણામાં મૂકી ચાલતી પકડી હું મુક્તિનો આનંદ માણું તે પહેલા પાછળથી અવાજ આવ્યો શેઠ ય નોટ નહીં ચલેગી મારું દાન સ્વીકારવાની ભિક્ષુક ના પાડે તે જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ મારગ આપે તો જીવતા સમાઈ જવાની ઈચ્છા થઈ ભિક્ષુકના કપાયેલા અને આંખોમાં ડોકાતી લાચારી જોઈને મારે ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી આમ કુલ સાઠ રૂપિયા નાહકના વપરાઈ ગયા જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું જેથી ટેક્સી ભાડાના વીસ રૂપિયા બચાવી શકાય મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ મેં તરત જ પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવીને પછી એકદમ ચાલતી પકડી ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું जिसका कोई नहीं उसका तो खुदा है यारो जिसका कोई नहीं उसका तो खुदा है यारो हाँ खुदा है यारो